સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ એક બાજુ લગ્ન સરાની મોસમ ચાલી રહી છે, ત્યારે એક બાજુ દેવી દેવતાઓની નાની મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓ ચાલી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાની જાસનવાડા ગામે નીલકંઠ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, જેમાં જાસનવાડા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના છેલ્લા દિવસે હજારો ભાવી ભક્તો દર્શન કરવા માટે જાસનવાડા ગામે ઉમટી પડ્યા હતા, જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ભાભર પ્રેસ મીડિયા ગ્રુપ સહિત આવેલા તમામ મહેમાનોને જાસનવાડા ગામના લોકો દ્વારા શિવ ભગવાનનો ફોટો આપી અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં લોક સાહિત્યકાર દિનેશભાઈ ગજ્જરે જૂની સંસ્કૃતિ મુજબના ભાતીગળ લોકગીત ગાતા બહેનો પણ શિવ ભક્તિના રંગે રંગાઈ ગયા જોવા મળ્યા હતા, જેમાં એક બાજુ દેશી ઢોલ વાગતા સમગ્ર જાસનવાડા ગામના વાતાવરણમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. આજે જાસનવાડા મુકામે નીલકંઠ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગમાં ખૂબ બધા ગામ લોકોનો ઉત્સાહ, મહેમાનો, આમંત્રિત મહેમાનો, મુખ્ય મહેમાનો ખૂબ બધા વધારી અને આજે અમારી શોભામાં વિવૃત કરી અમારા આમંત્રણને માન આપી અહીં બધાએ ઉપસ્થિત રહ્યા. એ બદલ ગામ વતીથી હું આવતા મહેમાનોનો, વડીલોનો, ભાઈઓનો, બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જે મારું સપનું હતું 27 વર્ષ પહેલાં આ પ્રાણ પ્રતિષ્ઠાની અહીં પ્રતિષ્ઠાનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું નીલકંઠ મહાદેવના મંદિરનું, એ આજે 27 વર્ષે પૂર્ણ કરી અને આખું ગામ એક ભક્તિના ઉત્સાહથી આખું ગામ એક હિરોળે ચડ્યું છે અને સૌ કોઈ લોકો આવ્યા એ મહેમાનોને ખૂબ સારી રીતે ગામ સેવા કરી રહ્યું છે. ખૂબ બધી સારી ભાઈઓ બહેનોએ ખૂબ સારી બધી સેવા આપી છે અને હું આવનાર સમયમાં આ લોકોની જે શ્રદ્ધા આસ્થા છે એના માટે હું દરેકને વિનંતી કરું છું કે ભગવાન શિવ બધાનું સપનું પૂરું કરતા હોય છે. આપણે જે કંઈ મનમાં વિચારીએ એ સંપૂર્ણ પરિપૂર્ણ કરે છે. એટલે આજની પ્રસંગમાં હું નીલકંઠ મહાદેવના કોટી કોટી વંદન કરી અને આશીર્વાદ લઉં છું અને ગામ લોકો પણ આશીર્વાદ લઈ અને આગળ વધી ગયા છે. આજના પ્રસંગે અહીં આવી તમે બધાએ પત્રકાર મિત્રોએ જે કંઈ અમને સાથ સહકાર આપ્યો એ બદલ આભાર. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી મિત્ર. જય નીલકંઠ મહાદેવ.